પાછલા કેટલાક દિવસોથી હું મારા ગુસ્સાને લીધે પરેશાન હતી. ખબર નહીં કેમ, પણ નાની નાની વાતોમાં ખોટે ખોટો ગુસ્સો થઈ જતો મારાથી. સવારે ઉઠવાનું મન ના થાય, છોકરાઓ રૂમ ગંદો કરે તો ગુસ્સો, કામવાળી બાઈ મોડી આવે તો ગુસ્સો, પતિની કોઈ ખરાબ આદત રિપીટ થાય તો ગુસ્સો. મને મારા ગુસ્સા પરનો કંટ્રોલ મારા હાથમાંથી છૂટતો દેખાઈ રહ્યો હતો. પણ કરવું શું, લાખ ચાહો તોય શાંત ના રહેવાય. જેમની આખો દિવસ ચિંતા રહે એમના જ ઉપર ગુસ્સો કરીને બધું ગુડ ગોબર થઈ જતું. આખરે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું, હાઉ ટુ કંટ્રોલ એંગર, ગુસ્સાને કાબૂમાં કેવી રીતે કરવો. પહેલી ટીપ હતી, ગેટ સમ એક્સરસાઇઝ, વ્યાયામ કસરત કરો. તરત જ અમે આજુબાજુ કસરત કેન્દ્ર શોધ્યું, પણ ખબર પડી કે ત્યાં કસરત કરાવવાવાળા સાહેબ ખૂબ કડક છે. કાંઈ પણ ભૂલ થાય તો બધાની સામે જ બેઇજ્જત કરી નાખે. હવે આવું થયું હોય ને ગુસ્સો આવી ગયો હોય તો? એટલે ત્યાં જવાનો પ્લાન કેન્સલ. કસરતનું શું છે એ તો ઘરે પણ થઈ જાય. જોશમાં ને જોશમાં ચટાઈ પાથરી, 10-12 ઉઠક બેઠક તો માંડ થઈ, 1-2 દંડ લગાવ્યા, ત્યાં તો કમર જકડાઈ ગઈ. મોંમાંથી નીકળ્યું, હાય. દીકરી દોડીને આવી, શું થયું મમ્મી? મારી હાલત જોઈને પોતાની સ્માઇલ દબાવવાની કોશિશ કરી રહી હતી. મારાથી જોવાઈ ગયું તો ફરીથી ગુસ્સો. બીજો નિર્દેશ વાંચ્યો, પરફોર્મ એન્ડ રિલીઝ સેરેમની. મનમાં વિચાર્યું, આ શું કોઈ ફિલ્મની રિલીઝ સેરેમની છે કે પરફોર્મ કરું? પણ એનો કહેવાનો અર્થ હતો, ગુસ્સો થૂકી નાખો. તો આ સેરેમની પરફોર્મ કરવા માટે બહાર બાલ્કનીમાં જઈને 3-4 વાર થૂકી આવી. મારો ગુસ્સો તો થૂકાયો, પણ નીચેના માળમાંથી રમીલાબેન લાલ થઈ ગયા અને ફોન આવ્યો, કેમ અમારી બાલ્કનીમાં થૂ થૂ કરો છો? હવે જો પકડાયા ને તો ફોટો પાડીને સોસાયટીના ફેસબુક પેજમાં મૂકી દઈશ, તમારી થૂ થૂ થઈ જશે. મેં કહ્યું, સોરી રમીલાબેન, માફ કરજો, હવે નહીં કરું. પ્લાન કેન્સલ. નિર્દેશ નંબર 3, યુઝ અ સ્ટ્રેસ રિલીઝ ટોય. દીકરીનું રમકડું લીધું, જોરથી દબાવ્યું તો તેમાં રહેલ સીટી વાગી. છાપું વાંચતા પતિની નજર મારા પર પડી. તીરછી નજરે મારી સામે જોયું તો મેં રમકડું મૂકી દીધું. લિસ્ટ પર આગળ નજર નાખી. આગળનો નિર્દેશ, નિર્દેશ નંબર 4, લિસન ટુ મેલોડિયસ મ્યુઝિક, સુરેલું સંગીત સાંભળો. એફએમ રેડિયો ચાલુ કર્યો ને એડવર્ટાઇઝના ઢગલા, શોપિંગ મોલ ને સાડીની દુકાનો. તરત જ પતિએ શોપિંગ કરાવવાના વાયદાઓ યાદ આવી ગયા, જે એણે ક્યારેય નિભાવ્યા જ ન હતા. ગુસ્સો વધી જાય એ પહેલા જ રેડિયો કર્યો બંધ અને આગળ વધી. નિર્દેશ નંબર 5, લખ્યું હતું, ડૂ સમથિંગ ફની ઓર સિલી, કંઈક મજાક ભર્યું કે બેવકૂફી ભર્યું કામ કરો. આવ ના જોયો ને ભાવ ના જોયો, તરત જ છાપું વાંચી રહેલા પતિ પાસે જઈને છાપું ખેંચીને જોરથી કહ્યું, હાઉ ક્લી, અને હું તો પહેલી વાર ખડખડાટ હસવા લાગી. પરંતુ પતિદેવનો પારો ચડ્યો, ગુસ્સામાં લાલ થઈને કહ્યું, હું જોઈ રહ્યો છું સવાર સવારમાં તારા બધા નખરા, અને આ કઈ તારી ઉંમર છે નાના છોકરાની જેમ ઉછળકૂદ કરવાની? કમર વમર ભાંગી જશે તો? જેમ તેમ કરીને પેલા એને શાંત કર્યા અને છેલ્લા નિર્દેશ તરફ આગળ વધી. આગળના બધા જ નિર્દેશો તો ટપોટપ ફેલ થઈ ગયા હતા. છેલ્લો નિર્દેશ હતો, રિપીટિંગ સેલ્ફ કામિંગ સેન્ટેન્સીસ, એટલે કે તમારા મનને ગમે એવા વાક્યો જોર જોરથી બોલો અને રિપીટ કરો, એટલે કે પોતાના મનને શાંતિ મળે એવા વાક્ય દોહરાવો. 4 વખત એક જ વાક્ય વારંવાર બોલીને બધો જ ગુસ્સો કાગળ ઉપર ઉતાર્યો. તારી તે ભલી થાય, તારી તે ભલી થાય, એમ કહીને કાગળ ફાડીને નાના નાના ટુકડા કર્યા. ટુકડાની મુઠ્ઠી ભરી ને બારીમાંથી બહાર ઉછાળ્યા. બધા જ ટુકડાઓ હવામાં મસ્ત પવન સાથે ઝૂમવા લાગ્યા. જોઈને નાનપણ યાદ આવી ગયું. મનમાં ચાલતા બધા જ વિચારો સ્થિર થઈ ગયા અને બસ આ કાગળિયાઓને જોવામાં જ મન સ્થિર થઈ ગયું. ઠંડી ઠંડી હવા ગાલ ઉપર અથડાઈ ને વરસાદ ચાલુ થયો. 2-3 ટીપા ગાલ ઉપર પડ્યા ને અનહદ આનંદની અનુભૂતિ થઈ. આ છેલ્લો મુદ્દો સર્વશ્રેષ્ઠ હતો. સત્યાનાશ થાય આ લખવાવાળાનો કે જેણે આ મુદ્દો છેલ્લે રાખ્યો. ગુસ્સો, ગુસ્સો ત્યારે જ આવે જ્યારે બહારની પરિસ્થિતિ તમારા અનુસાર કે તમારા નિયંત્રણમાં ના હોય. પરંતુ અંદરથી શાંત રહેવામાં આવે તો પણ દરેક પ્રકારના ગુસ્સાને કંટ્રોલ કરી શકાય. વિડિયો માત્ર એક કોરી કલ્પના છે, એમાંથી ગુસ્સાને કંટ્રોલ કરવાનું શીખવાનું છે. કાગળ ઉડાડીને ગંદકી ફેલાવવાનું નહીં હો. અર્થ ફક્ત એવો છે કે ગુસ્સો ફક્ત ને ફક્ત મન દ્વારા જ શાંત થાય છે. મન શાંત તો ગુસ્સો પણ શાંત.
આના માટે મનની જ થેરાપી લેવી? બાકી માથું દુખતું હોય ને પગના દુખાવાના ટીકડા લઈએ તો કોઈ ફાયદો નથી. સમજાય તેને વંદન. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટમાં લખો ફટાફટ, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને આજે જ ફોલો કરો. ધન્યવાદ.